આજે આપણે બનાવીશું શેઝવાન ચટણી, જે બહાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી એવી બને છે. એક વખત ઘરે બનાવશો ને તો બહારથી લઈ આવવાનું ભૂલી જાઓ ને એટલી ટેસ્ટી બને છે. બહુ સરળ રીતે આસાનીથી બની જાય છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે આ રીતની સેલરી લઈ લેશું, જે માર્કેટમાં અવેલેબલ હોય છે, આસાનીથી મળી જશે. પણ જે જગ્યાએ બહારના ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ મળતા હોય ત્યાં તમને આસાનીથી મળી જશે. તો આ રીતની મેં સેલરી લીધેલી છે. આ આશરે 100 ગ્રામથી 125 ગ્રામ જેટલી છે. તો સૌથી પહેલાં તેને આપણે અલગ કરી લેશું, એક એક ડાળખી તેની. તેમાં માટી હોય છે અને નીચે જે એકદમ ગાંઠવાળો ભાગ હતો તે મેં કાઢી લીધેલો છે અને તેને સરસ રીતે ધોઈ લેશું. ધોયા પછી તેમાંથી તમે જોઈ શકો છો કે પાંદડાનો ભાગ જે છે તેનો આપણે ઉપયોગ નહીં કરીએ અને આ રીતે તેને કટ કરીને લઈ લેશું. તો અહીંયા તમારી પાસે જો સેલરી અવેલેબલ ન હોય કે મળી શકે એમ ન હોય તો જો કોથમરીની જે નીચેનો દાંડલીનો ભાગ હોય છે તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. પણ એમાં શું થાય કે એની જે દાંડલી છે તે જ્યારે ગરમ થાય ને એવું થાય એટલે તે સોફ્ટ થઈ જાય છે, પણ આ સેલરી છે તે થોડીક ક્રંચી અને એવી રહે છે. એટલા માટે બને ત્યાં સુધી સેલરીનો ઉપયોગ કરવો. જો પોસિબલ ન હોય તો તમે કોથમરીની દાંડલીનો પણ ઉપયોગ કરી શકો છો. પાંદડા નહીં લેવાના, માત્ર દાંડલી જ લેવાની. હવે આપણે આ રીતે સેલરીને કટ કરી લેશું. તમે જોઈ શકો છો બારીક એવી કટ કરવાની છે. આપણે અહીંયા બધી વસ્તુ જેટલી પણ આપણે લઈએ એને બારીક એવી કટ કરી લેશું. તો આ રીતે આપણે તેને સૌથી પહેલાં પતલી પતલી એવી મેં કાપેલી છે, ત્યારબાદ એ ક્યારે આ રીતે એકદમ બારીક એવી કટ કરી લેશું. હવે તમને એમ થાય કે આ જો આપણે ચપ્પુની મદદથી કરીએ તો થોડો ટાઈમ જાય, પણ તમે ચોપિંગ બોર્ડમાં કરશો તો તેનું પાણી જે છે તે અલગ પડવા લાગશે. એટલા માટે આ રીતે કટ કરવાની છે, બને તેટલી એકદમ બારીક એવી કટ કરવી. તો મેં બધી જે સેલેરી છે તેને કટ કરીને તૈયાર કરી લીધેલી છે અને હું તમને માપ પણ જણાવી દઈશ કે કઈ કઈ વસ્તુનું કેટલું માપ લેવું. હવે તેને એક થાળીમાં લઈ લીધેલી છે, ત્યારબાદ મેં અહીંયા ચોપર લીધેલું છે. તમે લસણ ને એમનમ પણ હાથની મદદથી પણ બારીક એવું ચોપ કરી શકો છો, પણ થોડી વાર લાગે, નાનું છે એટલે. તો મેં આ રીતનું ચોપર લીધેલું છે, તેને તમે જોઈ શકો છો કે મેં આ રીતનું બારીક એવું કરી લીધેલું છે. તેમાંથી પણ થોડું જ્યુસ નીકળી જાય છે, પણ આમાં વાંધો નથી આવતો. હવે આ રીતે તમે જોઈ શકો છો કે બંનેની ક્વોન્ટિટી સરખી રાખેલી છે, લસણની જે ચોપ કરેલું છે એની અને સેલેરીની. તો આ રીતે બંનેની ક્વોન્ટિટી સરખી રાખવાની છે. હવે આપણે આદુ લઈ લેશું. તો મેં આ રીતે મોટો એવો આદુનું પીસ લીધેલું છે, તેની ઉપરની છાલ કાઢી લેશું સૌથી પહેલાં અને ત્યારબાદ આ રીતનું આદુ થઈ જાય એટલે તેની સૌથી પહેલાં પતલી પતલી એવી સ્લાઇસ કરી લેશું અને તેને પણ આપણે એકદમ બારીક એવું કટ કરવાનું છે, જેથી કરીને એકદમ લુક જે છે તે આપણે બહારની જે શેઝવાન ચટણી લઈ આવી છે તેવો જ આવશે અને ટેસ્ટ પણ ગજબનો આવશે. તો હવે આ રીતે એકદમ બારીક એવું કટ કરી લેશું. તમે જોઈ શકો છો હું કઈ રીતે કરી રહી છું. પહેલાં પતલી સ્લાઇસ કરેલી છે, પછી તેમાંથી પણ નાના નાના એવા પીસીસ કરેલા છે અને આ રીતે કટ કરી લીધેલી છે. તો આદુ જે છે તે લસણ કરતાં થોડુંક જ ઓછું એવું લીધેલું હતું. તમે એના જેટલા જ ભાગમાં લેવું હોય તો પણ લઈ શકો છો. હવે આ છે તીખા મરચાં. તો તમને જેટલી તીખાશ જોઈતી હોય એ રીતે એડ કરવાના છે, પણ આદુ કરતાં થોડાક જ ઓછા રાખવાના છે, બહુ વધારે નહીં. અને જો તમારે વધારે સ્પાઇસી એવી કરવી હોય તો તમે તેમાં સપ્રમાણ આ મરચાંને લઈ શકો છો. તો મેં થોડામાંથી બિયા કાઢી લીધેલા હતા અને થોડા એમ જ રાખેલા છે મરચાંમાંથી અને આ રીતે તેમાં પતલી પતલી એવી સ્લાઇસ કરી લીધેલી છે અને હવે આ રીતે બારીક એવું આપણે કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો મરચાંને પણ જ્યારે આપણે ચોપરમાં કે કટરમાં કે એવી રીતે એડ કરીએ તો તેમાંથી પણ જ્યુસ નીકળતું હોય છે. તો આ રીતે બને ત્યાં સુધી કટ કરી લેવા. અને મારી પાસે આ રીતે મોટી નાઇફ હતી એટલે મેં આ રીતે એકદમ બારીક એવા કરી લીધેલા છે. તમે જોઈ શકો છો આ રીતે કરતું જવાનું અને એકદમ બારીક એવું જ આપણે બધી વસ્તુને સમારવાની છે, બને એટલું બારીક કરવાનું. હવે આપણે તેને ડીશમાં લઈ લેશું. તો તમે જોઈ શકો છો મેં થોડી મરચાં, લીલા તીખા મરચાંની ક્વોન્ટિટી થોડીક જ ઓછી રાખેલી છે, પણ તમે જેટલું તીખું ભાવતું હોય એ રીતે ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો. અને આગળ પણ આપણે તીખાશ એડ કરવાના છીએ એટલે મેં થોડી ઓછી રાખેલી છે. હવે આપણે બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે એક લોયું લઈ લેશું અને તેમાં મેં 5-7 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે. અહીંયા તમે થોડું તેલ વધારે લેશો તો પણ ચાલશે, બહુ ઓછું તેલ નહીં લેવાનું. તેલનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો એ રીતે તેલ એડ કરવું. અને અહીંયા 5-7 ટેબલ સ્પૂન મેં અત્યારે લીધેલું છે, જો જરૂર પડે તો તમે પાછું એડ કરી શકો છો, થોડું ગરમ કરીને એડ કરી દેવું.
તો સૌથી પહેલાં તેલ થોડું એવું જ ગરમ થયું છે એટલે મેં લસણ ચોપ કરેલું એડ કરી દીધેલું છે અને લસણને થોડી વાર માટે સોતે કરી લેશું અને લો ફ્લેમ ઉપર આખી પ્રોસેસ કરીશું જેથી કરીને કંઈ પણ વસ્તુ બળે નહીં અને ટેસ્ટ એકદમ બહાર કરતાં પણ સરસ એવો આવશે. તો આ રીતે લસણને થોડી વાર માટે આપણે કૂક કરી લેશું, પણ તેનો કલર ચેન્જ નથી થવા દેવાનો, માત્ર એરોમેટિક થાય ત્યાં સુધી જ કરવાનું છે. થોડી વાર થશે એટલે હલાવતા હલાવતા આપણે તેને એરોમેટિક કરી લેશું. લસણ થઈ જાય એટલે આપણે સેલેરી, આદુ અને મરચાં બધું હારે જ એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે સરસ એવું તેને કરતું જવાનું છે. અત્યારે તમને તેલ ઓછું દેખાશે પણ લાસ્ટમાં તે સરસ એવું તેલ ઉપર આવવા લાગશે. અને હજી પણ મારા કરતાં પણ થોડુંક તેલ એડ કરશો તો તમે ઘણી બધી એવી રેસીપી છે તેમાં તેનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે તેને 4-5 મિનિટ ઉપર લો ફ્લેમ ઉપર કૂક કરીશું અને સરસ એવું બધી વસ્તુ સોતે થઈ જશે, એકદમ તેલમાં સરસ એવી તળાઈ જશે એટલે સ્મેલ આવવા લાગશે. એટલે આપણે હવે બધા સોસ એડ કરી દેશું. તો મેં અહીંયા સૌથી પહેલાં રેડ ચીલી સોસ લીધેલો છે અને તે મેં 2-3 ટેબલસ્પૂન જેટલો લીધેલો છે. હવે તેમાં ગ્રીન ચીલી સોસ એડ કરીશું, તો સેમ ક્વોન્ટિટીમાં જ આપણે ગ્રીન ચીલી સોસ એડ કરીશું. ત્યારબાદ ટોમેટો કેચઅપ, તો એ પણ મેં 2 ટેબલસ્પૂન જેટલો જ એડ કરેલો છે, લીધો તો વધારે પણ થોડો ઓછો એડ કરેલો છે. બધી વસ્તુને સૌથી પહેલાં આપણે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો અત્યારે શેઝવાન ચટણી જેવો કલર નથી દેખાતો, પણ થોડી વાર થશે એટલે સરસ એવો કલર આવી જશે. આપણે બીજી વસ્તુ એડ કરીશું એટલે. તો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને તે ચડે છે ત્યાં સુધીમાં આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. તો મેં 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે. તો અહીંયા તમારે જો થોડો એવો 1/2 ચમચી જેટલો સોયા સોસ એડ કરવો હોય તો પણ કરી શકો છો. તો આ રીતે આપણે સૌથી પહેલાં બધું વસ્તુને મિક્સ કરી લેશું અને થોડી વાર માટે તેને ચડવા દઈશું. તો આ રીતે થોડી વાર થશે એટલે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે તેલ બધું ધીમે ધીમે ઉપર ફૂટવા લાગશે. તમે જોઈ શકો છો આ રીતનું તેલ થયું છે. અને આ જે તેલ છે જો વધારે હોય તો તમે ઘણી ચાઇનીઝ રેસીપીમાં, ઇન્ડો ચાઇનીઝ રેસીપીમાં તેને ચીલી ઓઇલ તરીકે પણ યુઝ કરી શકો છો. તો ઘણી બધી વસ્તુમાં તેનો ઉપયોગ થઈ જશે અને તે પ્રિઝર્વેટિવ માટે પણ યુઝ થશે. તો બધી વસ્તુ સરસ એવું તેલ ઉપર આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ત્યારબાદ મેં 1 ચમચી જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને મેં અહીંયા આજીનો મોટોનો ઉપયોગ કરેલો છે, તો 1/4 ચમચી જેટલો જ ઉપયોગ કરેલો છે. તમને જો એવું લાગે કે આજીનો મોટો નથી ખાવો કે હેલ્થ કોઈ પણ ઇશ્યુ હોય તો તમે ટેસ્ટ કરી લેવું બધી વસ્તુ, ત્યારબાદ જો તમને લાગે તો એડ કરવો, નહીંતર સ્કીપ પણ કરી શકો છો. અથવા તો તમે આને બદલે એરોમેટિક પાવડર જે આવે છે બજારમાં એનો પણ ઉપયોગ કરી શકો છો. 1 ચમચી મેં વિનેગર એડ કરેલું છે અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. અહીંયા આપણે સોસીસ જે બધા એડ કરેલા છે ત્યારબાદ આપણે બહુ તેને ચડવા દેવાની જરૂર નથી, એકદમ સરસ એવું તે ઓલરેડી કૂક થયેલા જ હોય છે એટલે બહુ ચડવા દેવાની જરૂર નથી. તો તમે જોઈ શકો છો ઉપર સરસ એવું તેલ આવી ગયું છે અને બધી વસ્તુ પરફેક્ટ થઈ ગઈ છે. અહીંયા ખાંડ પણ એડ કરવાની જરૂર નથી કારણ કે આપણે ટોમેટો કેચઅપ એડ કરેલું છે એટલે ખાંડની પણ જરૂર નથી. તમારે જો એડ કરવું હોય તો વ્હાઇટ પેપર પણ તમે યુઝ કરી શકો છો, જેમ બ્લેક પેપર પાવડર હોય છે એ રીતે વ્હાઇટ પેપર પાવડર પણ મળે છે બજારમાં, તો એનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ રીતે ચટણી એક વખત થઈ જાય એટલે કમ્પ્લીટલી ઠંડી થઈ જાય ત્યારબાદ એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે ફ્રીજમાં તેને આરામથી સ્ટોર કરીને રાખી શકો છો. પણ વધારે વખત જરા પણ આ ચટણી રહેશે નહીં, ત્યાં સુધીમાં ખવાઈ જશે. અને આ ચટણીનો તમે ઘણી બધી ડીપમાં એટલે કે સમોસા સાથે, પરાઠા સાથે, કોઈ પણ વસ્તુ સાથે, ફ્રાઈડ નૂડલ્સ હોય છે એની સાથે પણ યુઝ કરી શકો છો અને કોઈ પણ વસ્તુ બ્રેડ સાથે એમનેમ પણ સેન્ડવિચમાં પણ ઉપયોગ કરી શકો છો. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.